જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, મજામાં છો ને? ઓકે, તો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવો પાઠ શીખવાના છીએ, બરાબર ને? પરંતુ એ પાઠ શીખતા પહેલા હું તમને કેટલાક પ્રશ્ન પૂછું છું, તો તમારે મને એના જવાબ આપવાના છે, બરાબર? તો ફ્રેન્ડ્સ, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાઓ છો? એટલે કે જો તમારે બજાર જવું હોય, ત્યાર પછી કશેક ફરવા જવું હોય, ક્યાં તો મામાના માસીના ઘરે જવું હોય, તો તમે કેવી રીતે જશો? કોણ કહેશે મને? બરાબર, તમારા ઘરે જે વાહનો છે એના દ્વારા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, તમારા બધાના ઘરે એ જુદા જુદા પ્રકારના વાહનો હશે, બરાબર? અને તમે બધા તેનો ઉપયોગ કરતા હશો, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 11, આપણા વાહનો. તો ફ્રેન્ડ્સ, ચાલો આજે આપણે આપણા ઘરે જે વાહનો છે તો તેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. તે પહેલા આ પાઠમાં એક આગગાડીનું ગીત આવે છે, તો ચાલો પહેલા આપણે આ ગીતને ગાઈએ, તમે પણ મારી સાથે ગાજો, બરાબર? આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. કોઈ આપણી લાઈન તોડે, કોઈ આગળ પાછળ ન તોડે. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. બંધ આંખે જોવાની મજા પડી જાય, બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી, છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક. તપતા બળતા પાતા ઉપર, ઈથી ત્યાં ત્યાંથી ઉપર. છુક 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 છુક. લાઈટ કરતી સરસરતી, અજવારામય છુક છુક કરતી. અંધારામય છુક છુક કરતી. બતાતાનું ખેતરને રણની રેત, ઘરડો ખેડૂતને બાજરીનો ખેત. ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. રેલગાડી રેલગાડી, છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન માર્યો જોરથી બૂમ. તેકરા પર ઝંડી, પોલની પગડંડી. પંખીના તોડાને પાણીની કુંડી. ઝૂંપડાની જાળી, ખેતરની વાડી. ભાગ છૂક ભાગ છૂક, દોડી ગાડી. કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકરી હાથ. ગામમાં મેરા લોકો ન તોડા, તૂતેલી બીતો ઘેટા ન તોડા. રેલગાડી રેલગાડી, છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે, રુક 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 રુક. તો બાળ મિત્રો, તમને આ કવિતા ગમી? ગમી ને? ખૂબ મજા આવી. ઓકે, તો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારે આ આગગાડીમાં મુસાફરી કરી છે? કરી છે? ઓકે, તો ફ્રેન્ડ્સ, તમારામાંથી કેટલાક બાળકોએ આ આગગાડીની મુસાફરી કરી હશે અને કેટલાક બાળકોએ આ આગગાડીની મુસાફરી કરી હશે નહીં, પરંતુ તમે બધાએ આ આગગાડી તો જોઈ જ હશે. બાળ મિત્રો, આ આગગાડી એ ગમે ત્યાં જઈ શકે છે? કોઈ કહેશે મને કે આગગાડી એ ગમે ત્યાં જઈ શકે? નહીં ને? હા ફ્રેન્ડ્સ, આ આગગાડી એ ગમે ત્યાં જઈ શકતી નથી. કેમ, કોઈ કહેશે? બરાબર,
કારણ કે આ આગગાડી છે એ લોખંડના પાટા ઉપર જ ચાલે છે, માટે તે ગમે ત્યાં જઈ શકતી નથી. આગગાડી માટે લોખંડના રસ્તાઓ એટલે કે લોખંડના પાટા બનાવવામાં આવેલા હોય છે અને આગગાડી ફક્ત એના ઉપર જ ચાલી શકે છે, માટે આ આગગાડી ગમે ત્યાં જઈ શકતી નથી. બરાબર ને? તો બાર મિત્રો, સૌથી પહેલાં આપણે આપણી આસપાસ જોવા મળતા વાહનોને જોઈએ અને આ વાહનો એ જુદા જુદા પ્રકારના હોય છે. તો ચાલો આપણે પહેલાં આ વાહનો વિશે થોડી માહિતી મેળવી લઈએ. આપણી આસપાસ સાયકલ, મોટરસાયકલ, કાર, રિક્ષા, પેન્ડલ રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર, આગગાડી, ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું, વિમાન, હોડી, સ્ટીમર, મેટ્રો ટ્રેન વગેરે સાધનો આપણે જોઈએ છીએ. આ વાહનો એ જુદા જુદા પ્રકારના હોય છે, જેમાં જમીન પર ચાલતા વાહનોમાં સાયકલ, મોટરસાયકલ, રિક્ષા, કાર, બસ, રેલગાડી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પાણીમાં ચાલતા વાહનો જેમાં હોડી, સ્ટીમર વગેરેનો સમાવેશ થાય છે. તેવી જ રીતે હવામાં ઉડતા વાહનો જેમાં હેલિકોપ્ટર અને વિમાનનો સમાવેશ થાય છે. પ્રાણીઓથી ચાલતા વાહનો જેમાં ઘોડાગાડી, બળદગાડું અને ઊંટગાડીનો સમાવેશ થાય છે. આમ આ વાહનો એ આપણને જુદી જુદી જગ્યાએ ચાલતા જોવા મળે છે. બાળ મિત્રો, અહીંયા કેટલાક બાળકો આપ્યા છે. તેઓ પોતાના વેકેશનમાં ઘણી જુદી જુદી જગ્યાએ ફરવા જાય છે. તેઓ પોતાની મુસાફરી વિશે કેટલીક વાતો કરે છે અને તેઓ મુસાફરી દરમિયાન જુદા જુદા વાહનોનો ઉપયોગ કરે છે. તો ચાલો આપણે જોઈએ કે તેઓ શું કહે છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક છોકરી છે, તે શું કહે છે તે આપણે જોઈએ. તે કહે છે કે હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશન જવા માટે અહીંયા તમને શાનું ચિત્ર દેખાય છે બોલો, કોણ કહેશે? ફાઇન, બસ. બરાબર ને? તો એ કહે છે કે અમે બસનો ઉપયોગ કર્યો હતો અને આ વખતે અમને ખૂબ જ મજા આવી. પછી અમે ત્યારબાદ શાનું ચિત્ર દેખાય છે અહીંયા, કોણ કહેશે? બરાબર, મેટ્રો ટ્રેન. બરાબર ને? એટલે કહે છે કે અમે મેટ્રો ટ્રેનમાં ગયા, જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. ફ્રેન્ડ્સ, આ મેટ્રો ટ્રેન છે તે ભૂગર્ભ એટલે કે અંડરગ્રાઉન્ડની અંદર એ ટ્રેન ચાલે છે. અમને એ પણ ખબર ન હતી કે કાર અમારી ઉપરના રસ્તા ઉપર ચાલતી હતી. અહીંયા બીજો એક છોકરો છે, તે કહે છે કે મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. મોટા ભાઈ અમેરિકાથી. ત્યારબાદ તમને કયા વાહનનું ચિત્ર દેખાય છે બોલો? બરાબર, વિમાન. બરાબર ને? એટલે કહે છે કે મારો મોટો ભાઈ એ અમેરિકાથી વિમાનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા? અમેરિકાથી આવ્યા છતાં અહીં એક જ દિવસમાં પહોંચી ગયા. ફોઈ જ્યારે ડોલીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. બાર મિત્રો, અમેરિકા એ બીજો દેશ છે, પરંતુ વિમાન એ ખૂબ જ ઝડપથી ચાલતું સાધન હોવાથી આપણે ઝડપથી એક દેશમાંથી બીજા દેશમાં જલ્દી પહોંચી જઈએ છીએ. અહીંયા બીજી એક છોકરી છે, તે કહે છે કે હું મારા નાની માને ત્યાં કેરાલા ગઈ હતી. તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે. અમે સ્ટેશનેથી તેઓના ઘર સુધી પહોંચવા માટે અહીંયા ફ્રેન્ડ્સ બે વાહનોના ચિત્ર દેખાય છે. એ કયા વાહનો છે
બરાબર, બસ અને ટેક્સી, બરાબર ને? તો એ કહે છે કે અમે નાનીમાના ઘર સુધી પહોંચવા માટે બસ કે કાર લઈ શકતા હતા, તેને બદલે અમે તેઓના ઘરે જવા માટે કયું વાહન દેખાય છે એ લોકો શાનો ઉપયોગ કરે છે? બરાબર, હોડીનો, બરાબર ને? એટલે કહે છે કે અમે હોડી લીધી. આ થોડું અનોખું લાગ્યું પરંતુ અમને ખૂબ જ મજા આવી. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયેલું કે પાણીમાં ચાલતા વાહનો એ કયા હતા? કોણ કહેશે? બરાબર, હોડી અને સ્ટીમર, બરાબર ને? એ આપણે આગળ જોઈ ગયા. તો અહીંયા આ છોકરી લોકો પણ નદી ઓળંગવા માટે એ હોડીનો ઉપયોગ કરે છે. અહીંયા હજુ બીજા ઘણા બાળકો છે, તેઓ પણ પોતાની મુસાફરી વિશે વાત કરે છે, પરંતુ હવે આપણે તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો બાળ મિત્રો, આજે આપણે આ પાઠ 11 આપણા વાહનો એમાં ઘણી બધી માહિતી મેળવી, એટલે કે આજે આપણે આ જુદા જુદા પ્રકારના વાહનો વિશે થોડી માહિતી મેળવી. પરંતુ ફ્રેન્ડ્સ, હજુ આપણે આ પાઠમાં ઘણું બધું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય.